નમસ્કાર. આજનો મહિમા તારીખ 17 નવેમ્બર, શ્રી માતાજીની પુણ્યતિથિ. મહર્ષિ અરવિંદના પટ્ટ શિષ્ય શ્રીમતી મીરા આલ્ફેન્ઝેનો જન્મ પેરિસમાં ઈસવીસન 1878માં થયો હતો. તેમનું શૈશવ અન્ય બાળકો કરતા અસામાન્ય હતું. 22 વર્ષની વયે મીરા ગૂઢ વિદ્યા તરફ વળી. ક્યારેક કોઈ ગજબ શક્તિ પોતાનામાં પ્રવેશતી હોય અને કામ કરતી હોય એવું પણ લાગતું. મીરાએ સંગીત અને ચિત્રની તાલીમ લીધી હતી, તેથી તેણે પોતાના કૃષ્ણનું એક રેખાચિત્ર આંક્યું. દરમિયાન ભારત ભૂમિ પ્રત્યે અજબ ગજબ આકર્ષણ થવા માંડ્યું. ત્યારે તેમણે સાંભળ્યું કે પોંડિચેરીમાં કોઈ શ્રી અરવિંદ નામે યોગી વસે છે. તેના ચિત્તે પડઘો પડ્યો, એ જ મારા કૃષ્ણ તો નહીં? હવે તેમણે અરવિંદની સાથે રહી પોતાનું અધૂરું કાર્ય આગળ ધપાવ્યું. એમનું સ્વપ્ન હતું એક કલ્યાણ ગ્રામ ઉષાનગરીનું નિર્માણ કરવું. તેઓ એ કામ પાછળ લાગી ગયા. માતાજી જન્મે ફ્રેન્ચ, પરંતુ અભિરુચિએ સંપૂર્ણ ભારતીય હતા. શ્રી અરવિંદની જેમ જ માતાજી પણ એકી સાથે અનેક સ્વરૂપો ધારણ કરી શકતા. ધ્યાન અને ગણ પ્રચલન વખતે માતાજી નકશા આગળ ઊભા રહી પ્રણામ ઝીલતા હતા. નકશા આગળ પોતાની ખુરશી મૂકીને સાધકોને ધ્યાન કરાવતા હતા. શ્રી માતાજીની કલ્પનાનું કલ્યાણ ગામ ઓરોવિલ બિન સાંપ્રદાયિક વિશ્વનગરીનું સર્જન થયું. તારીખ 17/11/1973ની 95 વર્ષની વયે માતાજીએ પોતાની જીવન સંધ્યા સંકેલી લીધી અને જ્યોતિ મહાજ્યોતિમાં વિલીન થઈ ગઈ. But read it always. You will see that every time you read it, there will be something new revealed to you. Each time you will find something new, each time a new experience, things which were not there. Things you did not understand arise and suddenly become clear. Always something unexpected comes up through the words and lines. Every time you try to read and understand, you will see that something is added. Something which was hidden below is revealed clearly and vividly.